गुड इवनिंग। घणा समय पछी लाइव थवानुं अने तमारी साथे चर्चा करवानुं, मने प्रश्नो अने जवाब आपवानुं सौभाग्य मळ्युं छे। सौ प्रथम जेटला पण लोको व्हाट्सअपना माध्यम थी मने प्रश्न करे छे एना जवाबो आपीशु। मानद पत्रकारत्व ए शू, एना माटे कोई चोक्कस कायदो छे के केम? अमे लोको शिक्षित नथी, ओछू भणेला छीए, तो अमे पण मानद फोटोग्राफर थई शके के केम? तमे अमने फोटोग्राफरनू ओळखपत्र आपशो, અંગ્રેજીમાં પ્રેસ કાર્ડ કહેવાય એવું પણ પૂછે છે કે આપશો? આ બધા જ સવાલોના જવાબ આજે લાઈવમાં આપી રહ્યો છું। અગાઉ પણ ચર્ચા થયેલી એવી રીતે આપણા મહાન અને વિશાળ ભારત દેશમાં ફ્રીલાન્સ જર્નાલિઝમ કન્સેપ્ટ એ વર્ષોથી ચાલતો આવે છે। કદાચ મિત્રો આપણે એવું ગૌરવ લઈ શકીએ કે 9 વર્ષ પહેલાં સ્ટ્રીટ ન્યૂઝ તરફથી માનદ પત્રકારત્વમાં BJMC અને MJMC ડિગ્રી ના હોય એવા મિત્રોને સાથે લઈ જરૂરી ઓળખપત્ર, નિમણૂકપત્ર, વિઝિટિંગ કાર્ડ અને એવી બધી જ સગવડતાઓ જરૂરી સરકારી નિયમો પ્રમાણે પૂરી પાડી અને એક જર્નીની શરૂઆત કરેલી। એ જર્નીની શરૂઆત મને જણાવતા આનંદ થાય છે કે 2021માં એક વિશાળ વટવૃક્ષ તરીકે સફળ રહી છે। ઘણા બધા સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો છે। DM પટિયાર, પટિયાર સ્વાગત છે બેટા। DM પટિયાર એટલે સ્ટ્રીટ ન્યૂઝનું એક અંગ, તમે જે કંઈ પણ ન્યૂઝ જોવો છો એ વિડીયો ક્લિપ અને ન્યૂઝનું એન્કરિંગ સાથે બધું વોઇસ અને વિડીયો સેટઅપ કરનાર DMનું હું દિલથી સ્વાગત કરું છું, આભારી છું બેટા, આમનામ પ્રગતિ કરો। બીજા 4-5 મિત્રો પણ સાથે જોડાણા છે। મૂળ આપણે વાત ઉપર ચડીએ, વારંવાર વાત, ઘણા બધા હરીફ આપણા બિઝનેસમાં છે। પ્રેસ અને મીડિયા બિઝનેસ એવો છે કે જેમાં ગળાકાપ હરીફાઈ છે, બીજા બિઝનેસની જેમ અમારે પણ જાહેરાત માટે માર્કેટમાં લોકો સાથે સતત સંપર્કમાં રહેવું પડે છે અને આર્થિક સમસ્યાઓની વચ્ચે માર્ગ કાઢીને સરકારી નિયમો મુજબની પ્રિન્ટ કોપી અને યુટ્યુબ ચેનલોના માધ્યમથી અને અસંખ્ય વોટ્સઅપના ગ્રુપ અને બધી જ સોશિયલ પ્લેટફોર્મ પરથી આપણે સફળતાપૂર્વક 8-9 વર્ષથી આપણી આ ચેનલ, ન્યૂઝપેપર એ ચલાવી રહ્યા છીએ। સૌરાષ્ટ્રના રાજકોટમાં જન્મેલા તમારો આ મિત્ર વિપુલ દવે, એ કોઈ અબજોપતિ બિઝનેસમેન નથી, મોટાભાગે ન્યૂઝપેપર ચલાવવું એને લોકો બહુ અલગ જ રીતે મૂલ્યાંકન કરે છે। પ્રિન્ટ મીડિયાના અને ચેનલોના પત્રકારની ભૂમિકા સમાજમાં કેવી હોવી જોઈએ
એની ચર્ચાઓ હંમેશા થતી હોય છે. કોઈ એક વિષય ઉપર ચર્ચા ન કરી શકાય એટલું વિશાળ આ માનદ પત્રકારત્વ છે. મારા પૂજનીય અને વંદનીય એવા મોટાબેન ભાવનાબેન રાવલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. ભાવનાબેન, સ્વાગત છે આપનું. આજે અચાનક લાઈવ થવું અને વોટ્સઅપમાં જે તમે લોકો મને પ્રશ્નો મોકલો છો, બધા અજાણ્યા લોકો છો, વાચક મિત્રો છો, અમારી અસંખ્ય ગ્રુપમાં આવતી જાહેરાતના સંદર્ભમાં તમે પ્રશ્નો કરો છો, સારી બાબત છે, એનો જવાબ આપી શકશું. સૌથી પહેલા સ્ટ્રીટ ન્યૂઝ એ તમામ પ્રકારના ભારત સરકારના નિયત ધારા ધોરણો મુજબ ચાલતું ન્યૂઝપેપર છે. RNI નું પ્રમાણપત્ર એ પહેલી જરૂરિયાત છે. ત્યાર પછી ના જે કંઈ દસ્તાવેજો હોય એમાં MSME નંબર હોય, સ્વતંત્ર પાન નંબર હોય અને GST નંબર હોય, ઉપરાંત સ્થાનિક મંજૂરીઓ હોય, એ તમામ મંજૂરીઓ સાથે આપણે સતત આટલા વર્ષોથી પ્રેસ અને મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં, યુટ્યુબના માધ્યમથી બધી જગ્યાએ સર્વત્ર ફેલાયેલા છીએ, જેનો મને ગર્વ છે. ભવદીપભાઈ ત્રિવેદી, મહાદેવ મહાદેવ, તમારું સ્વાગત છે. વધુને વધુ લોકોને લિંક શેર કરજો જેથી લાઈવમાં જોડાઈ શકાય. હું સમજુ છું અચાનક શોર્ટ નોટિસમાં લાઈવ થયા છીએ, પણ એવું નથી, મને લાઈવમાં 2-5 હજાર પબ્લિક જોવે કે 2-5 જોવે આપણે કોઈ ફરક પડતો નથી. મિત્રો, આ એક વસ્તુ યાદ રાખજો, કાયદેસર રીતે તમે જે પણ કંઈ કામ કરો છો એમાં તમને કોઈ જ ફરક ન પડવો જોઈએ, કોઈ જ ચિંતા નહીં, કોઈ પણ પ્રકારની નબળી વિચાર વગર જો તમે માનદ પત્રકારત્વ શીખવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે શીખી શકશો. ઘણા બધા લોકોને સ્ટેજ ફિયર હોય છે અને જે અમારા મીડિયામાં સૌથી અગત્યનું આ બૂમનો ફિયર હોય છે, આ ડર છે. હું સમજુ છું આ ડરને, મેં પણ આ ડરનો અનુભવ કર્યો છે. 2-5 હજાર કે 200-500 લોકો વચ્ચે માઇકને હાથમાં લઈ સમાજમાં રહેલા આપણા જ પ્રતિષ્ઠિત મિત્રો, કે જેને આપણે જ પ્રતિષ્ઠિત મિત્રો બનાવ્યા છે કે નેતા બનાવ્યા છે, એને 5-10 પ્રશ્ન પૂછવા એ અઘરું કામ છે. પણ મને કહેતા આનંદ થાય છે કે સ્ટ્રીટ ન્યૂઝના બધા જ સભ્યો આ વસ્તુ શીખી રહ્યા છે. આ 9 વર્ષની જર્નીમાં ઘણા બધા લોકો શીખી અને ઘણી બધી મોટી કંપનીઓમાં સ્થિર થયા છે, જેનો મને બહુ જ આનંદ છે. તો આપણે જેમ વાત કરતા હતા એમ સ્ટ્રીટ ન્યૂઝ સંપૂર્ણપણે, હજુ પણ તમે ચિંતા ન કરતા, ક્યારેય ન કરતા, સંપૂર્ણપણે ભારત સરકારના નીતિ નિયમોનું પાલન કરતી એક ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલ છે, જેમાં બધા જ ડાયરેક્ટરો વતી આ જવાબદારી, તંત્રીશ્રી તરીકેની જવાબદારી હું બજાવી રહ્યો છું, મારી ફરજ. દિવાળીના તહેવારો આવી રહ્યા છે, સર્વપ્રથમ બધા જ મિત્રોને આગામી તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું. તમારા બધાનું જીવન સુખરૂપ પસાર થતું હશે અને પસાર થાય એવી ઈશ્વરને પ્રાર્થના. સમસ્યાઓ હોય જીવનમાંથી તો એ આ દિવાળી જે અજવાળાનો તહેવાર છે, ઉજાસ આવશે જીવનમાં એવી પ્રભુ પાસે હું ચોક્કસ પ્રાર્થના કરીશ. ક્યારેક માનવીય સંબંધોમાં નિષ્ફળતાઓ મળે છે, ચોક્કસ મળે છે, સતત મળે છે, તો ગભરાવાનું નહીં.
નિષ્ફળતાઓ મળશે, સતત મળશે, ચિંતા નહીં કરવાની. આ સ્ટ્રીટ ન્યૂઝનું પ્લેટફોર્મ શીખવા માટે જ છે. ભૂલો થાય, શીખો, કંઈ વાંધો નહીં. પાંચ વાર થાય, થાય, થવા દો. 50 વાર ભૂલ થાય, ભલે થાય, થવા દો. હાથમાં બૂમ લઈ 10 પ્રશ્નો મગજમાં ગોઠવી અને આ બૂમ લઈને પહોંચી જાઓ. તમારી વિસ્તારના મિત્રોને સાથે ઇન્ટરવ્યૂ કરો, બિઝનેસમેન સાથે કરો, અરે દૂધના દુકાનવાળાની સાથે ચર્ચા કરો. સામાન્ય પ્રશ્ન આપણે ઘરમાં હોય એવી રીતે ઇન્ટરવ્યૂ લેવું કોઈ એટલું બધું અઘરું નથી. તમારે બહુ જ મોટી કંપનીઓમાં જો નોકરી કરવા જવું હોય, પત્રકારની, રિપોર્ટરની, કેમેરામેનની, તો તમારે ચોક્કસપણે ગુજરાત સરકાર માન્ય BJMC બેચલર ઓફ જર્નાલિઝમ અને માસ્ટર ઓફ જર્નાલિઝમ MJMC કરવું જરૂરી છે, એવું સ્વીકારું છું. સ્ટ્રીટ ન્યૂઝના કન્સેપ્ટમાં એવું હોય છે સર્વપ્રથમ કે ઊંચી ડિગ્રીની કે કોઈ સ્પેશિયલ ડિગ્રીની જરૂરિયાત નથી. ઘણા બધા લોકો એ પ્રશ્નો પહેલાં પૂછે છે, તો તમે 5-5ને પત્રકારનું કામ શીખવાડશો? હા, શીખવાડશું, કેમ ન શીખવાડી શકાય. મિત્રો, ભણતર એ તમારા જીવનમાં દરેક કામનો માપદંડ નથી. જેમ કે અંગ્રેજી આવડવું જરૂરી છે આજના જમાના પ્રમાણે, પણ અંગ્રેજી વાંચતા, લખતા કે બોલતા ન આવડે તો તમે જીવનમાં હારી જતા નથી. એવી રીતે મિત્રો, તમે સ્ટ્રીટ ન્યૂઝમાં જોડાવવું હોય તો ડિગ્રીની જરૂરિયાત નથી, નથી, નથી. આ એક વસ્તુ તો તમે ગોખી લાગજો. નમસ્કાર દવે સાહેબ, આરકે દવે સાહેબ જોડાઈ ગયા છે, જનકસિંહ જાડેજા બાપુ આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે, સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા નેટવર્ક, પઢિયાર બ્રધર્સ અને બીજા અસંખ્ય મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. અમુક મિત્રો અત્યારે વોટ્સઅપમાં મને પર્સનલ મેસેજ કરે છે, બધાના હું મેસેજ અત્યારે વાંચીને જવાબ નહીં આપી શકું. તો આપણે જેમ ચર્ચા કરતા હતા એમ માનદ પત્રકારત્વ માટે આજની તારીખે ભારત દેશમાં એવો કોઈ જ કાયદો નથી કે તમે 5 ચોપડી, 10 ચોપડી કે 15 ચોપડી ભણ્યા હોય તો જ તમે આ બૂમ લઈ સમાજમાં લોકોને મળી શકો કે પ્રશ્નો કરી શકો, એવો કોઈ કાયદો નથી. જ્યાં સુધી એવો સ્પેશિયલ પર્ટિક્યુલર ડિગ્રી જોઈશે તો જ તમે આ બૂમ પકડીને નેતાઓને કે સરકારી નોકરોને કે અધિકારીઓને પ્રશ્ન કરી શકશો. એવો કાયદો આવશે ત્યારે હું કહીશ કે ભાઈ હવે સ્ટ્રીટ ન્યૂઝમાં જોડાવવું હોય તો આટલી આટલી ડિગ્રી જોઈશે. બાકી આ બૂમ પકડવા અને સ્ટ્રીટ ન્યૂઝના આ વિશાળ પરિવારમાં 6000થી વધુ મિત્રોનું આ ગ્રુપ છે, એમાં જોડાવવા માટે તમારે ભણતર, ખાસ જેને કહેવાય સ્પેશિયલ એજ્યુકેશનની જરૂર નથી. સંપર્ક નંબર હા આપી દઉં, 99241-90909. અને બહેનો માટે ખાસ હેલ્પલાઇન 7-9-07-37-136. બીજી વાર નંબર નોંધજો. ભાવનાબેન રાવલ મારા મોટાબેન ફોન ઉપાડશે અને તમને માનદ પત્રકારમાં કેવી રીતે જોડાઈ શકાય એની માહિતી આપશે. 7-9-07-37-136 અને સ્ટ્રીટ ન્યૂઝ હેડ ઓફિસના વોટ્સઅપ નંબર છે 99241-90909. આ બૂમ લાઈવમાં મજા નથી આવતી, નીચું મૂકી દઉં છું, એમને એમ ચર્ચા કરીએ. માનદ પત્રકારત્વ ગુજરાતમાં રહેતો, ગુજરાતી આવડતું હોય તેવો, 18 વર્ષથી ઉપરનો અને મંદબુદ્ધિ ના હોય તેવો, ખાસ તો બુદ્ધિ તો જોઈએ ને, કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર કામ કરી શકે, સમાજમાં લોકોને મળી શકે. અનીશભાઈ કચ્છી સાહેબ નમસ્કાર, આપ તો અમારા ગુરુ છો. યુવા સરકાર જે લોકોએ ના જોયું હોય એ ખાસ જોજો. મેં રાજકોટમાં 3 વાર જોયું, છેલ્લે મને હર્ષલભાઈએ ખાસ ઇન્વિટેશન આપેલું, ધરમ સિનેમામાં અમે શો કરેલો. એટલે યુવા સરકાર ના જોઈ હોય તો ખાસ જોજો. યુવા સરકારના મોટા શુભેચ્છક એવા અનીશભાઈ કચ્છી સાહેબ મારી સાથે જોડાયેલા છે લાઈવમાં, એમનું સ્વાગત કરું છું. અનીશભાઈ જય આટકેશ.
તમે પણ અમને માનદ પત્રકારત્વ વિશે કોઈ કાનૂની માર્ગદર્શન તમારા ધ્યાનમાં હોય તો આપી શકો છો, કારણ કે ઘણા બધા હરીફો એવો પ્રચાર કરે છે કે સ્ટ્રીટ ન્યૂઝ જે ફ્રીલાન્સ જર્નાલિઝમનો કન્સેપ્ટ ચલાવે છે એ યોગ્ય નથી. એવા લોકોને હું ખોટા સાબિત કરી શકું છું, કારણ કે આજ સુધી ઉદ્યોગપતિઓ બિઝનેસમેનો દ્વારા એક ચોક્કસ પ્રોપોગેન્ડાથી જ ન્યૂઝપેપર ચલાવવામાં આવે છે. જ્યારે આ વિપુલ શશિકાંત દવે, જે અગાઉ પણ મારા ઘણા બધા મિત્રો મારા મિત્રો એટલે વખાણ તો કરે, હું ભૂલાઈ નથી જાતો, થોડોક આમ મારી જાતને શાબાશી આપી દઉં છું. મિત્રો, મારો પરિચય હજુ એકવાર, મારી સાથે જોડાયેલા છે 35 વર્ષથી 45 વર્ષથી, અને મારા જન્મસ્થાન 48 વર્ષ પહેલાં હું રાજકોટમાં વાણિયાવાડીમાં 4x8 વાણિયાવાડીમાં આવેલા શિવાંજલિ નામના મકાનમાં જન્મેલો. એ મકાન આજની તારીખે હજુ ત્યાં હયાત છે. 4x8 વાણિયાવાડી શિવાંજલિ 80 ફૂટના રોડ પાસે અમર એસટીડીપીસીઓ સામે ત્યાં આપણી ઓફિસ છે અને હજુ પણ રહેવાની છે. આ પહેલી વાત. ત્યાં આપણું સ્ટ્રીટ ન્યૂઝ રજિસ્ટર્ડ થયેલું છે, તેનું બોર્ડ પણ છે. સ્ટ્રીટ ન્યૂઝ પાસે RNI નંબર છે, MSME નંબર છે, આપણે ટેક્સ ભરીએ છીએ, પાન કાર્ડ નંબર છે, સરકારનો એક્સ્ટ્રા ટેક્સ GST પણ ભરીએ છીએ એ પણ નંબર છે. તમામ સરકારી મંજૂરી સાથે આપણે પ્રિન્ટ મીડિયામાં સ્ટ્રગલ કરી રહ્યા છીએ. સ્ટ્રગલ શબ્દ એટલા માટે વાપરું છું કે મારી સાથે જોડાયેલા તમામ મિત્રો જે છે એમાંથી કોઈ જ પગાર લેતું નથી. મારી સાથે જોડાયેલા પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર મિત્રો, અને રાજકોટમાં કે અમદાવાદમાં ભાવનાબેન હોય, બેનાબેન હોય, DM પટિયાર હોય, શિખા કામદાર હોય, સંદીપ ચાવડા હોય, કે બીજા 100 મિત્રો જે સતત ફિલ્ડમાં રહે છે, એ પોતાના ગાંઠના પૈસાનું, ખિસ્સાના પૈસાનું પેટ્રોલ અને સમય ખર્ચી સ્ટ્રીટ ન્યૂઝ સાથે કામ કરે છે, આ બધાનો આખી જિંદગી હું આભારી રહીશ. કારણ કે એ લોકો મારા ફ્રીલાન્સ જર્નાલિઝમના કન્સેપ્ટને બળ આપ્યું, મને મને એક શુભેચ્છક તરીકે બધા લોકોએ મદદ કરી. કચ્છી સાહેબ, આભાર માનોમાં તમારો હું આભાર માનું છું કે તમે અમારી સાથે જોડાયેલા છો અને સતત લોકો આ જર્નીમાં જોડાતા રહે છે. મિત્રો, હજુ એક સ્પષ્ટતા કરી દઉં, ઘણા બધા કાયદા કાનૂનના જાણકારો આપણી સાથે ગ્રુપમાં છે. ગૌતમભાઈ દવે સાહેબ એડવોકેટ અને નોટરી, પ્રતિષ્ઠિત રાજકોટના લોયર છે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ આપણા જેવા ફ્રીલાન્સ જર્નાલિઝમ શીખવા માગતા બાળકોને એ જ્ઞાન આપે છે. તેમના નંબર આપણા ગ્રુપમાં મળી જશે. પત્રકારત્વ વિશે જેઓ પણ જાણકારી લેવા માગતા હોય અથવા કાનૂની માર્ગદર્શન જોઈતું હોય તો મારા પરમ શુભેચ્છક અને વડીલ મિત્ર મારા ભાઈ ગૌતમભાઈ દવેને તમે માર્ગદર્શન લઈ શકો છો. એ સિવાય રેવન્યુ માર્ગદર્શન માટે શ્રી અરવિંદભાઈ સરવૈયા સાહેબ, જે મારા નાનપણથી મારી જન્મસ્થાન એવું ઇન્દ્રેશ્વરની RSSની શાખામાં ગુરુ તરીકે મારી સાથે જોડાયેલા છે, એ અરવિંદભાઈ સરવૈયા સાહેબ પણ સતત કાનૂની માર્ગદર્શન આપણી સાથે હોય છે. તેમનો પણ નંબર હું જાહેર કરું છું, 94-275-63-9-63, એ નંબર પર આપ કાનૂની માર્ગદર્શન લઈ શકો છો. આ નંબરો એટલા માટે જાહેર કરું છું કે ઘણા બધા લોકો સ્ટ્રીટ ન્યૂઝને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે કે સ્ટ્રીટ ન્યૂઝમાં પ્રેસ કાર્ડ આપે છે. ભાઈ, પ્રેસ કાર્ડ એ સરકારી મિલકત નથી. પ્રેસ રિપોર્ટર કાર્ડ એ સરકારી મિલકત નથી, એ સમજવો જોઈએ, મુદ્દો સમજવો જોઈએ. પ્રેસનું ઓળખપત્ર એ તમે જે સંસ્થા સાથે કામ કરો છો એનું ઓળખપત્ર છે, આઈડેન્ટિટી કાર્ડ. દાખલા તરીકે સ્ટ્રીટ ન્યૂઝ તમને જે પ્રેસ ફોટોગ્રાફર કાર્ડ આપે છે એ સરકારી નથી, એનો ઉપયોગ તમે સરકારી ઓળખપત્ર તરીકે ન કરી શકો. પરંતુ ભારતના બંધારણમાં અને ભારતના દેશ કાયદામાં
પત્રકારોને એક અલગ જ રીતે માનપાન આપવામાં આવ્યું છે. બેલાબેન પટેલ, ખૂબ ખૂબ આભાર. બેલાબેન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ચિરાગભાઈ લાઈવ જોડાઈ ગયા છે, આભાર બધાનો. તો આપણે આગળ વધીએ. તો જે આપણે ઓળખપત્ર આપીએ છીએ એ મને મળેલા હોદ્દાની રૂએ તંત્રી તરીકે હું સમગ્ર ભારત દેશમાં હું સ્ટ્રીટ ન્યૂઝના ઓળખપત્ર ઇસ્યુ કરી શકું છું અને તે સંપૂર્ણપણે કાયદેસર છે. કોઈએ પણ કોઈ જ પ્રકારની અફવામાં ન આવવું. કોઈ પણ મિત્ર જ કહેવાય ને, આપણા માટે બે શબ્દ ખરાબ લખવા જાય ફેસબુકમાં કે વોલમાં અને એનો બે પાંચ મિનિટનો સમય બગાડે તો એ આપણું એને એટલે આપણે એને નોટિસ કરી આપણને, એટલે એનો પણ આપણે આભાર માનવો જોઈએ કે ભાઈ ચલો અચ્છા અરે વાહ લાલો અમારે ભાઈ અધ્યારું ભાઈ એવરગ્રીન રંગીન માણસ જોડાઈ ગયા છે લાઈવમાં. લાલાભાઈ સોરી, તમારો જન્મદિવસ મને યાદ હતો પણ હું ફોન ન કરી શક્યો અને વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી તો આપણે જોડાયેલા છીએ ને, મેં એવી રીતે જન્મદિવસની શુભેચ્છા આપેલી, મને માફ કરજો. મારે ખરેખર તમને ફોન કરવો જોઈએ, તમે મારા મિત્ર છો, પરમ મિત્ર છો. તો આપણે આપણી પીડીએફની જે ચર્ચા તો કરતા હતા એવી રીતે એમાં આગળ વધીએ. સ્ટ્રીટ ન્યૂઝમાં માનદ ફોટોગ્રાફર તરીકે જોડાવા માટે કોઈ જ આકરી શરતો નથી. તમારા એજ્યુકેશન સાથે આ પ્રાઇવેટ પેઢીને કોઈ નિસ્બત નથી. તમને સ્ટોરીઓ બનાવવાનો શોખ હોવો જોઈએ. મોબાઈલને રોટેશનમાં આડો રાખીને કેવી રીતે સ્ટોરી બનાવાય એ અમારા પરિવારના સભ્યો તમે જોડાશો ત્યારે શીખવાડી દેશે. થોડો ડર કાઢી અને કામ કરવું જોઈએ. અચ્છા બૂમનો ડર લાગે નહીં, એ હમણાં જ મેં કીધું આર્ય બૂમ. સેલ્ફી મોડમાં બેસી જવાનું બૂમ લઈને કેમેરા સામે અને મારી જેમ આડેધડ બાફવાનું, જેમ અત્યારે આપણે બોલીએ છીએ ને એમ. જય માતાજી. રાજેશભાઈ તમારી સ્ટોરી બહુ સરસ હતી. દાદા દાદીની સ્ટોરી મેં આજે પબ્લિશ કરી. દાદા દાદીને મારા પ્રણામ, જેને 100 વર્ષ ખેતીમાં પૂરા કર્યા. કેવા આપ ખેડૂત પુત્ર છો. દાદા દાદીને બાને બધાને નમસ્કાર, મારી યાદી આપજો. જો આ વાત કરી છે ને સાહેબ, આ બૂમ પકડીને વાત કરી છે, આમાં શું ઘણા બધા મિત્રોના મેસેજ આવે વોટ્સઅપમાં, સાહેબ બૂમ પકડીએ ને હાથ પગ ધ્રુજે, તો ધ્રુજે, એમાં ધ્રુજવા દેવાના. આપણી સાથે જોડાયેલા ઘણા ભાઈઓ બહેનો છે એ એમ કે છે કે અમે બોલતા નથી, બોલીએ તો લોચા થાય. અરે લોચા થાય તો થાય. સ્ટ્રીટ ન્યૂઝના ડાયરેક્ટરો જે છે એ 10માંથી કોઈ દિવસ તમને 10માંથી કોઈનો ફોન નહીં આવે. એડિટર તરીકે મેં તમને ફોન નથી કર્યો, શું કામ લોચા મારો છો, શું કામ ચિંતા કરો છો, બોલો, શીખો. આ શીખવા માટે તો પ્લેટફોર્મ છે. આ કોઈ કરોડપતિ બિઝનેસમેનનું પ્લેટફોર્મ નથી કે તમે શીખો અને ભૂલ કરો તો વિપુલ દવેને 2-5 હજારનું કે 2-5 લાખનું નુકસાન થાય. જરાય નુકસાન નથી થવાનું, શીખો. માનદ પત્રકારત્વ શીખવાથી તમારામાં પ્રશ્નો પૂછવાની આવડત આવશે. આવડત આવશે તો તમે સત્યનો સાથ દેવા માટે કોઈને 5 પ્રશ્નો પૂછી શકશો. તમારી સાથે ક્યાંય અન્યાય થતો હશે તો તમે અન્યાયને રોકી શકશો. ઘણા બધા કાયદા કાનૂન નહીં જાણતા હોય તો એ સ્ટ્રીટ ન્યૂઝમાં આવીને તમે કાયદા કાનૂન જાણશો. આ બધા સ્ટ્રીટ ન્યૂઝમાં જોડાવાના ફાયદા છે. એના માટે BJMC ડિગ્રીની આપણી પેઢીમાં જરૂર નથી. BJMC અને MJMC એ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં તમે જ્યારે ડિગ્રી કોર્સ કરો છો, બેચલર ઓફ જર્નાલિઝમ અને માસ્ટર ઓફ જર્નાલિઝમ, એ જરૂરી ડિગ્રી છે. તમારું જ્ઞાન વધે, તમારી પાસે સમય હોય, આર્થિક સગવડતા હોય, ભણવાનો સમય હોય તો એ ભણી અને ડિગ્રી લેવી જ જોઈએ. સ્ટ્રીટ ન્યૂઝ હળવદ લાઈવમાં જોડાયા છે મહાદેવ. ડિગ્રી હોવી જોઈએ, ડિગ્રી સામે કોઈ વિરોધ નથી. ઘણા આપણા હરીફ લોકો એવું અફવા ફેલાવે છે કે આપણે ડિગ્રી વગરના લોકોને આપણી સાથે જોડીએ છીએ. મિત્રો, આ બધા બધી જ અફવાથી બચજો. તમે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અથવા તો કોઈ પણ સિટીમાં કેમેરો અને બૂમ લઈને મારી તમારી જેમ દોડાદોડી કરતા લોકોને ઊભા રાખીને પૂછજો અને કહેજો કે ભાઈ લાવો તમારી ડિગ્રી બતાવો. 10-15% લોકો એવા હશે કે જેની પાસે ડિગ્રી હશે.
સાહેબ એમજીએમસી માસ્ટર ડિગ્રી હોય તો હું બૂમ લઈને દોડવા જાઉં? આ બૂમ લઈ અને મારી પાસે માસ્ટર ડિગ્રી હોય તો બૂમ લઈને દોડાદોડી કરું? મારી પાસે પણ નથી, ગભરાવાનું શું? ગમે તે વાટપટા પ્રશ્નો પૂછે, આપણે જવાબ આપો. ભૂલ થાય તો થાય, થવા દો, 50 વાર થાય, 100 વાર થાય. સંજયભાઈ પટેલ અમારા પરમ મિત્રનું સ્વાગત છે, રાજુભાઈનું પણ સ્વાગત છે. સ્ટ્રીટ ન્યૂઝ પરિવારના તમામ મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ. બસ આ બોલ્યા, આ બધું બોલવાનું, બાફવાનું બેઠા બેઠા મારી જેમ. હું મારી સાથે જોડાયેલા લોકોને આવી રીતે હું ઈચ્છું છું કે બૂમ લઈને માર્કેટમાં જાય, વેપારીઓને મળે, એના એના બિઝનેસનું પ્રમોશન કરે. એવું નથી કે આપણે કંઈ આપણે સ્ટ્રીટ ન્યૂઝમાં ક્યારેય એવી કહેતા જ નથી કે તમે રાજકારણીઓની પાછળ. બે ત્રણ મિત્રો લાઈવમાં ફોન કરીને ડિસ્ટર્બ કરે છે, થોડી વાર જાળવી જાઉં. લાઈવમાં ફોન ન ઉપડાય, હું આ બેઠો બેઠો બધા સાથે સંવાદ કરું છું, મારી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં એ તૂટી જાય. માકડ સાહેબે બહુ સારી વાત કરી કે આપણા વિરોધીઓ આપણી વાત કરે એ આપણી પ્રગતિની નિશાની છે. સાચી વાત છે, પણ આપણા તો કોઈ વિરોધીઓ જ નથી. આ તો અમે હજુ મનથી નબળા છીએ એટલે એવું માનીએ છીએ કે અમારો વિરોધ થાય છે. ખરેખર તો અમારે કોઈની લીટી નાની કરવી નથી, કોઈની લીટીમાં વચ્ચે ઘૂસવું નથી. સ્ટ્રીટ ન્યૂઝ અલગ રીતે જ ચાલે છે આટલા વર્ષોથી, છતાં પણ આપણને સરકારી વિભાગના લોકો ઓળખે જ છે. એ પછી પોલીસના મિત્રો હોય કે સરકારના મિત્રો હોય, બધાને ખબર છે કે સ્ટ્રીટ ન્યૂઝ છે એની કામ કરવાની પદ્ધતિ અલગ જ છે. અને પોલીસ પરિવારના ઘણા મિત્રો આપણી સાથે જોડાયેલા જ છે, આપણું ઓળખપત્ર વાપરે છે, બધા શીખે છે. સતત ભૂલો કરવાની, અસંખ્ય ભૂલો કરવાની અને એમાંથી શીખવાનું, થાકી ન જાવ તમે ત્યાં સુધી શીખવાનું, એવી ટ્રેનિંગ સ્કૂલનું નામ સ્ટ્રીટ ન્યૂઝ. એ બહુ સારો, આ સારો શબ્દ મને આપ્યો છે જાડેજાભાઈએ, ટ્રેનિંગ સ્કૂલ. બરોબર છે, અમારી સાથે જોડાવો, ભૂલો કરો અને ઘડાતા રહ્યો. એક તો પ્લેટફોર્મ જોઈએ ને જિંદગીમાં. ઘણી બધી જગ્યાએ આપણે નાનપણમાં ભૂલો કરીએ, સતત ઠપકો જ આવે, સતત ઠપકો આવે. આપણે એમ આપણને એમ થાય કે આપણે ભૂલ કરીએ તો લોકો શું કામ આટલો ઠપકો આપે છે. તો હું તો તમને સામેથી કહું છું કે મને 48 થયા, હું 48 વર્ષે પણ ભૂલો કરું જ છું ને કરવાનો જ છું. બાફો તમે આ બૂમ લઈને, બૂમને માઇક લઈને બહાર નીકળો, સમાજમાં અન્યાય થતો હોય ત્યાં ઊભા રહો, 5 પ્રશ્નો પૂછો, વેપારીઓને મદદરૂપ થાવ, તમારા આડોશી પાડોશીને મદદરૂપ થાવ. પ્રેસ અને મીડિયાનું માધ્યમ શક્તિશાળી છે, સમગ્ર દુનિયામાં પ્રેસ અને મીડિયાના માધ્યમથી શક્તિશાળી માધ્યમ એક પણ નથી. અને સ્ટ્રીટ ન્યૂઝને ગર્વ છે કે 9 વર્ષથી 6000થી વધુ લોકોને એને તૈયાર કર્યા છે. સાહેબ આ કોઈ મોટી સિદ્ધિ ન કહેવાય, એના મારું નથી, હું તો નિમિત્ત માત્ર છું. અત્યાર સુધીમાં 800-900 બહેનો આપણી સાથે જોડાઈ ચૂક્યા, ઘણા લોકો સ્વતંત્ર રીતે કામ કરે છે, ઘણા લોકો કરશે. કદાચ આજે વાત કરતો હોઈશ તો આજે પણ 2-4 મિત્રો ક્યાંક બીજી ચેનલમાં એનું ગોઠવતા હશે, હું રાજી થાઉં છું. આ એક જ ચેનલ એવી છે જેમાં કોઈ મિત્રનો મને ફોન આવે ને કે વિપુલભાઈ હવે મારે કામ નથી કરવું, રાજીનામું દઈને બીજી ચેનલમાં જવું છે, સાહેબ હું એટલો રાજી થાવ, હું એને અનુભવનું પ્રમાણપત્ર પણ આપું. મારામાંથી કંઈક શીખીને બીજે જાય છે ને, સારી વાત છે ને. મિત્રો મારી વાત માનો, આ પકડી લો, આના જેવું એક પણ માધ્યમ નથી સાહેબ. અને મીડિયામાં આ બૂમ અને માઇક લઈને ફરવાનો અર્થ એવો પણ નથી કે તમે નાના માણસોને હેરાન કરો કે સરકારી નોકરોને ટાર્ગેટ કરો, માત્ર પોલીસનું જ ખરાબ બોલો, એના માટે નથી. સરકાર વિરુદ્ધ કે પોલીસ વિરુદ્ધ બોલવા માટે પણ આ માધ્યમ નથી. શા માટે નેગેટિવિટી ફેલાવવી જોઈએ? ચાલો
સમાજમાં 100 જગ્યાએ પોઝિટિવ પ્રોગ્રામ ચાલતા હોય છે, બાળકોની સેવા, સિવિલમાં દર્દીની સેવા. કોરોના દરમિયાન આપણે સ્ટ્રીટ ન્યૂઝે જે 2 મહિના સુધી પાણીની સેવાઓ પૂરી પાડી, જેમાં રાજકોટના સંદીપ ચાવડા, સિક્કા કામદાર, હિતેશ સોલગામા, ડૉક્ટર ચિરાગ, પછી અજય દલસાણિયા, જયેશ, રાજેશ, મિત્રો બધાય નામ હમણાં ભૂલાઈ જાય છે, ચિંતા નહીં કરતા. પણ જે લોકોની આપણી 25 લોકોની ટીમ હતી, અને એમાં પણ પાછા અનિશભાઈ કચ્છી, બીજુભાઈ કચ્છી અને હર્ષલભાઈ માંકડ, યુવા સરકારના હીરો પોતે આપણી સાથે સિવિલમાં આવેલા, જ્યોતિબેન ટીલવા, પીનાબેન કોટક, રક્ષાબેન, પૂર્વ મેયર, એટલા બધા મિત્રોનો આપણને આર્થિક સહયોગ મળ્યો કે આપણે લોકોની સેવા કરી શકાય. તો આ સેવાનું માધ્યમ પણ થઈ શકે મીડિયા. એટલું યાદ રાખજો કે માઇક અને બૂમ સાથે લઈ અને ફરવાથી માત્ર આપણે એવું નથી કે નેગેટિવ ન્યૂઝ જ લેવા જઈ શકાય. પોલીસને મળીને તમે પોલીસને પૂછો તમારો સંઘર્ષ કેવો હતો, જીવનમાં તમે કઈ કયા પ્રકારની કેટલી પરીક્ષાઓ આપી જીવનમાં આગળ આવ્યા, એનું પૂછો. લોકોની તમે સ્ટોરી પૂછો સાહેબ, એ તમને કામ કરવાની બહુ મજા આવશે. લોકોની સંઘર્ષની સ્ટોરીઓ પૂછો. મને યાદ છે રાજકોટની એક લોકલ ચેનલમાં 3-1 વર્ષ પહેલાં મારો ઇન્ટરવ્યૂ આવેલો, ત્યારે પણ આ જ પ્રશ્ન હતો કે તમે સ્ટ્રીટ ન્યૂઝને આવી રીતે શું કામ ચલાવો છો. ત્યારે મેં એમને સમજાવેલું કે સાહેબ, આજની તારીખે હું જમીન ઉપર રહેવાવાળો માણસ છું. મારા પરમ મિત્ર મેહુલભાઈ રવાણી અને બીજા અસંખ્ય લોકો મારા પિતાજીને ઓળખે છે, આ ગામમાં ઓળખતા હતા, માફ કરજો. મારા માતાજીને પિતાજી આ 1 જ વર્ષમાં દેવ થઈ ગયા, પણ મારા પિતાજી વાણિયાવાડીમાં ભક્તિનગર સર્કલ નામનો વિસ્તાર છે રાજકોટમાં, એ ભક્તિનગર સર્કલના વિસ્તારમાં, માફ કરજો, પોસ્ટમેન હતા. પોસ્ટમેનથી એમને મારો ઉછેર કરેલો અને પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે રિટાયર થનાર સ્વ શશિકાંતભાઈ નરોત્તમભાઈ દવે, મારા પિતાજી, એમનો દીકરો વિપુલ શશિકાંત દવે. હું બિઝનેસમેન, અબજોપતિ બિઝનેસમેન, કરોડોપતિ બિઝનેસમેન નથી, અને તમારા આશીર્વાદથી થવાનો છું, બહુ જલ્દી થવાનો છું, એમાં એના નથી પાડતો. મારી મહેનતથી મને ઈશ્વર પૈસા આપશે તો એ બિઝનેસમેન થવાનો જ છું, તમારા આશીર્વાદ અને તમારી સાથે જ રહીશ, જમીન ઉપર રહીશ. અને ત્યારે એવું નહીં જ કહું કે જાઓ તમે કોઈને દબાણ કરો અને જાહેરાત લાવો. સાહેબ, ગુજરાતમાં એકમાત્ર સ્ટ્રીટ ન્યૂઝ એવું એક પ્રેસ મીડિયા છે જે ગમે તેવા તહેવારો આવે કોઈને જાહેરાત લાવો એવું દબાણ કરતું નથી. માત્ર ને માત્ર સભ્ય તરીકે જોડાતા વ્યક્તિઓ જે છે એમની સભ્ય ફીમાંથી જ આ બધો ખર્ચો, પ્રિન્ટિંગનો અને બધો કરવામાં આવે છે. બાકી આપણી સાથે જોડાયેલા તમામ મિત્રોમાંથી કોઈ જ આપણી પાસેથી સેલેરી લેતું નથી. આજે સ્ટ્રીટ ન્યૂઝ હળવદ હોય, સ્ટ્રીટ ન્યૂઝ અમદાવાદ હોય, સ્ટ્રીટ ન્યૂઝ દ્વારકા હોય, સ્ટ્રીટ ન્યૂઝ જામનગર હોય, મહેશભાઈ મારી સાથે 9 વર્ષથી જોડાયેલા છે. મહેશભાઈ બાંભણિયાનો હું જેટલો આભાર માનું એટલું ઓછું છે, એટલું વર્ષોથી કામ કરે છે, કોઈ જ સ્વાર્થ નહીં સાહેબ, બસ શીખવું છે, અને આજે એક્સપર્ટ છે. ભાવનાબેન 3 વર્ષથી આપણી સાથે છે, એક્સપર્ટ છે. બેલાબેન એક્સપર્ટ છે. દીપક પઢિયાર હવે એક્સપર્ટ છે. આમાંથી એક પણ લોકો જેના મેં નામ બોલ્યા એ કોઈ કરોડોપતિ નથી, મારી સાથે, મારા જેવા, મારી સાથે જોડાયેલા મારા મિત્રો છે, મારા પરિવારજનો છે. સ્ટ્રીટ ન્યૂઝ એક પરિવાર છે. દુઃખ તો થાય, ઝઘડાઓ થાય, ઘણી વખત ઝઘડાઓ થાય, ભાઈઓ બહેનો વચ્ચે થાય, મિત્ર વચ્ચે થાય, ઘણાને માઠું લાગે. હું જાહેરમાં માફી માગી લઉં છું. મારા 3 મિત્રો જેને મેં આજ 7 દિવસમાં હું ખીજાણો છું, ધમકાવ્યા છે, ખીજાણો એટલા ધમકાવ્યા કે તમે કામમાં બિદરકારી રાખો છો, તેની હું માફી આ પ્લેટફોર્મ ઉપરથી માફી માગું છું. એમાં બહેનો અને ભાઈઓ બે આવી જાય છે, બહેનો અને ભાઈઓ બે સમજી જશે, જો આ લાઈવ જોશે તો મારી માફી સ્વીકારશે કે આ વિપુલભાઈ મને ખીજાણા હતા. કમલેશભાઈ નમસ્કાર.
તો આ આ માધ્યમ છે એ એ એ સમાજમાં સેવા કરવાનું પણ છે. જે લોકોને આ છેલ્લા 7 દિવસમાં ઠપકો આપ્યો છે, ખીજાણો છું, એ બધાની હું માફી માગું છું કે તમને મારો ગુસ્સો આકરો લાગ્યો છે, પણ મારી હંમેશા જે વાત કરવાની તમારી સાથે ભાવના જે છે એ સારી છે. પંકજભાઈ ભટ્ટ મુરબી જોડાઈ ગયા છે આપણી સાથે. પત્રકારોની ઘણી બધી ફરજ છે, માત્ર ભ્રષ્ટાચાર ઉઘાડો પાડો. આજે એક હમણાં બહુ વોટ્સઅપમાં ક્વેશ્ચન હમણાં જ પૂછ્યો છે, ચાલુ છે વોટ્સઅપ, એટલે કે તમે માનદ પત્રકારત્વ કરો એટલે તમે ભ્રષ્ટાચાર ઉઘાડો નહીં પાડો એમ. મેં એમને સમજાવ્યા સાહેબ, ગુજરાતમાં ટોટલ 3000થી વધુ અસંખ્ય ન્યૂઝ પેપરો, અસંખ્ય ન્યૂઝ ચેનલો ચાલે છે, એ આખો દિવસ એકમાત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારની પાછળ જ હોય, તો બીજા સારા ન્યૂઝ કોણ આપશે? એ કામ આપણે કરવાનું છે. પોલીસ 24 કલાક ને 365 દિવસ આપણી સેવામાં હોય છે, ક્યારેક કોઈ પોલીસવાળા બિચારા ફસાઈ જાય છે, મને બહુ દુઃખ થાય છે. એ દુઃખ એટલા માટે થાય છે કે હું પણ એક માનવી છું, પોલીસવાળા મારા કાકા બાપાના મામાના દીકરા નથી, પણ એ 24 કલાક નોકરી કરતા હોય ને ક્યાંક કદાચ ભ્રષ્ટાચાર જેવા મોટા શબ્દમાં આવી જાય. ખરેખર તમારે ભ્રષ્ટાચાર શોધવા હોય તો એના માટે અલગથી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરવું પડે. મારા ફ્રીલાન્સ જર્નાલિઝમના કન્સેપ્ટમાં ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડીશું ને નકાબ ચીરીશું ને એવી મોટી મોટી વાત કરતા મિત્રોની મારે જરૂર નથી. કમલેશભાઈ આપ જોડાયેલા જ છો, ગોંડલના સમાચાર આપતા જ રહો. આ સ્ટ્રીટ ન્યૂઝ જે છે એ મોટા મોટા લોકોના ભ્રષ્ટાચાર ઉઘાડો પાડીને કોઈને દબડાવવા કે કોઈનું દિલ દુભાવવું એના માટે નથી ચલાવતા અમે. માત્ર પોઝિટિવ ન્યૂઝ, એમાં પણ હું સ્પષ્ટ બોલું છું કે પોલીસ ખાતાની વિરોધના સમાચાર તો હું સ્વીકારતો જ નથી, મને પસંદ જ નથી. આપણી રક્ષા કરતો માણસ, આપણે જીવનમાં 100 ભૂલ કરીએ છીએ તો આપણી 24 કલાક રક્ષા કરતા હોય એવા પોલીસ કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર હોય, DIG સુધીના તમામ અધિકારીઓ હોય, એ સમાજની સેવા કરે છે. નો ડાઉટ પ્રજાના ટેક્સના પૈસાને પગાર આપવામાં આવે છે, એવું નથી કહેતો, ઉપકાર કરે છે, આપણે નથી કરતા, પણ શા માટે એની વિરોધમાં જ આખો દિવસ ચાલુ નહીં? સ્ટ્રીટ ન્યૂઝ એ વસ્તુ નથી કરતું. માત્ર સ્વચ્છ સમાચાર, પોઝિટિવ ન્યૂઝ, શિક્ષણના સમાચાર આપો, વેપારીઓના પ્રશ્નો સાંભળો એના સમાચાર આપો. આખો દિવસ ભ્રષ્ટાચાર મોંઘવારી એકને કેસેટ વગાડવાથી શું તમારા, હું ચાલો રોજ છાપું, આજ 35 પૈસા વધ્યા ને કાલ 45 વધશે ને 150 રૂપિયા પેટ્રોલના થઈ જવાના છે ને, તો શું ભાવ ઘટવાના છે? જે લોકો દેશ ચલાવે છે એ દેશ ચલાવવા છે એનું કામ કરે છે, એને નક્કી કરવા દો. આપણે શું કરવાનું છે? આપણે માનદ પત્રકારત્વ અને માનદ ફોટોગ્રાફી શીખવાની છે. આપણે આવું બૂમ લઈ સમાજમાં નવું શીખવા જવાનું છે, સારા લોકોને મળવા જવાનું છે, સારા લોકોના ઇન્ટરવ્યૂ લેવાના છે. ન આવડે તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં ભૂલ થાય તો કાંઈ વાંધો નહીં, કોઈ આપણને ખીજાતો નથી. સ્ટ્રીટ ન્યૂઝમાં જોડાવો અને 100 ભૂલો કરો, ચાલો આ નવું સ્લોગન. હા, મારો પરમ મિત્ર દિલીપ પાંધી, વાહ દિલીપ વાહ, ક્યાં હતો? દિલીપ નો હોય તો મને મજા ન આવે. મારો પરમ મિત્ર દિલીપ લક્ષે, હમણાં મેં એને કીધું છે, જીવનમાં દિલીપ મેં તો 500 ભૂલો કરી છે અને 5000 કરવા તૈયાર છું, પણ ગમે એમ કરીને લોકો આ શીખે. બસ માઇક બૂમ લઈ લોકો સમાજના નાના મોટા પ્રશ્નોમાં રસ લે અને સોલ્યુશનનો, એનો સમાધાનનો રસ્તો શોધે, અને એ પણ પોઝિટિવ રીતે. એવું નહીં ભ્રષ્ટાચાર ચાલે છે, મોંઘવારી ચાલે, આક્ષેપબાજી ભાઈ બહુ કરી, બધા લોકો આ જ કરે છે, આપણે એ નથી કરવું. શા માટે કરવું જોઈએ સતત સતત નેગેટિવ વિચારધારા?
આપણા માટે આવકાર્ય નથી, આપણી તંદુરસ્તી માટે નથી, આપણા તંદુરસ્ત સમાજ માટે નથી. જો હું ક્યારનું ભાષણ આપું છું તો એમાં ભૂલ નથી થતી, મને ખબર છે, બાપુ જ છું, પણ બાપવા જ બેઠો તમારી આગળ, ખુલ્લા દિલથી બાપવાનું. આનું નામ માનજ પત્રકારત્વ. જો તમારે બહુ મોટી ન્યૂઝ ચેનલમાં નોકરી કરવી હોય, મેક્સેસે એવોર્ડ જોઈતા હોય, તો તમારે બેચલર ઓફ જર્નાલિઝમ BJMC અને માસ્ટર ઓફ જર્નાલિઝમ BJMC અને MJMC આ બે ડિગ્રી પત્રકારો માટે જરૂરી છે, પરંતુ એ સ્ટ્રીટ ન્યૂઝમાં કામ કરવા માટે નહીં. ફ્રીલાન્સ જર્નાલિઝમનો અર્થ ફ્રી કામ કરવાનું, ડિગ્રી નથી તો પણ કામ કરવાનું. આ ઝીણા અક્ષરમાં મેસેજ આવ્યા, દિલા એક મિનિટ બે તારા પહેરવા પડે, મહેનત કરો ને આગળ વધો, બસ બસ તું આશીર્વાદ. હવે તો આ મહેનત તો સતત ચાલુ છે, હવે તો આપણે લોકો વધારે ભૂલ કરે ને વધારે શીખે ને એના માટે ટ્રેનિંગ સ્કૂલ ચાલુ કરવાની છે, અને એની પણ વાત થઈ ગઈ છે. આપણા પરમ મિત્ર અને ગુરુ એડવોકેટ શ્રી ગૌતમ દવે સાહેબ એ ટ્રેનિંગ આપશે, આપણને ઓનલાઈન આપશે, અને આખો પ્રોગ્રામ કરીશું. મિત્રો, આ ભૂલ ચૂક અને લાંબી કેસેટ તો ચાલુ જ રહેશે. વચમાં કંઈ પ્રશ્ન હોય તો આપ લઈ શકો છો. વોટ્સઅપમાં મેસેજ છે, એક જ સેકન્ડ, એક મેસેજ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારી પત્ની સાથે, હા, મારી ઘરે ઘરકામ ચાલે છે, મારી ઘરે અત્યારે ગેસ્ટ છે, કલરકામ પૂરું થયું છે, અને મેં મારા ભાગના સંજવાળી પોતા કે જે કાંઈ હતા એ કરી લીધા છે સવારે. હવે અત્યારે મારો વારો નથી, એટલે હું ઘરકામ કરું છું અને પછી જ આ પંચાયત કરું છું, એટલે એ ચિંતા નથી. વોટ્સઅપમાં ઘણા મિત્રો અંગત પ્રશ્નો કરે ખરા. સભ્યપદના પૈસા ઓછા કરો, બોલો. હવે 1200 રૂપિયાની જાહેરાત એક વર્ષમાં એક વાર દેવાની હોય, એને હું સભ્યપદ આપું, આમાં સસ્તું કેમ પોસાય? સાહેબ, તમારા ઘરમાં કોઈ પણ ન્યૂઝપેપર આવતું હોય એના એક પેજની કિંમત ડિઝાઇનિંગ પ્રિન્ટિંગ સાથે 2.25 રૂપિયાની ઉપર જાય છે, એટલું તમે સમજી લેજો. આ બિઝનેસ કંઈ એવો નથી કે જેમાં 2000 રૂપિયા થાય. આ બિઝનેસમાં હું 2000 રૂપિયા થઈ જઈશ ને ત્યાં તમારી બધાની ઘરે ઘરે મર્સિડીઝ લઈને આવીશ. એ મર્સિડીઝ લઈને આવું એવો આશીર્વાદ આપજો. બાકી 1200 રૂપિયાના સભ્યપદમાં હવે ડિસ્કાઉન્ટ ન માગતા, મોંઘવારીમાં 8 પાનાનું પેપર આપણે હવે 4 પેજનું કર્યું, હવે નથી પોસાતું. આનાથી નીચી મહિને 100 રૂપિયાનું સભ્યપદનો ચાર્જ થાય, સામે તમને ઓળખપત્ર આપીએ. હવે આનાથી સસ્તું તો શું આપી શકું? અચ્છા, હજી એક મેસેજ વાંચી લઉં. તમે કોઈ દિવસ ફોન ઉપાડતા નથી, બહુ બહુ સાચી ફરિયાદ છે મિત્રો. મારો પર્સનલ નંબર 99241-90909 એ અનિવાર્ય સંજોગો વસાત નથી ઉપાડી શકતો. એનો મતલબ એવું ના હોય કે મને તમારા લોકોમાં રસ ના હોય, તમે છો તો જ હું છું. હું માત્ર નિમિત્ત માત્ર છું. સ્ટ્રીટ ન્યૂઝ જનતા ચલાવે છે, ગુજરાતની જનતા દ્વારા જનતા વડે ચાલતું એકમાત્ર ન્યૂઝપેપર. નંદાભાઈ ડાંગરનું સ્વાગત છે. જો નંદાભાઈએ પ્રશ્ન પૂછી લીધો, સભ્ય કાર્ડ લેવા શું કરવાનું, એના માટે 7997-37136 ઉપર બેન સાથે વાત કરી લેજો, બેન આપણે સમજાવશે. આપણે વાત કરતા હતા મોંઘવારીની, 1200 રૂપિયાની એક વર્ષની એક જાહેરાત આપવાથી હું આપને સભ્યપદ આપું છું, આનાથી સસ્તું મને કેમ પોસાય? કેવો મને સસ્તું હોય તો કેજો. બસ આ બધી ભૂલો, આ બધી પાછો હવે હું ટૂંકાવું છું પ્રવચનને. આફ્ટર ઓલ વાત એક જ હતી કે સ્ટ્રીટ ન્યૂઝમાં જોડાવો, કોઈ પણ ડિગ્રીની જરૂર નથી, અનુભવની જરૂર નથી, માત્ર જુનિયર લોકોની જરૂર છે. આપણે બધા સાથે મળીને શીખશું, આવી રીતે માઇક બૂમમાં બોલતા રહેશું, ભૂલો કરતા રહેશું, ભૂલ કરતા કરતા શીખશું. દલસાણીયા સાહેબ, અમારા પરમ મિત્ર અને સફળ બિઝનેસમેનનું સ્વાગત છે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ, થેન્ક યુ અજયભાઈ કે છે, ગ્રેટ છે.
ગ્રેટ હું નથી, તમે બધા છો, હું માત્ર નિમિત્ત માત્ર છું. હું એક જ વસ્તુ ઈચ્છું છું કે ગુજરાતમાં ઓછામાં ઓછા 1000 લોકો તો આપણી સાથે આવી રીતે ભૂલો કરવા તૈયાર થાય. આપણે ભૂલો જ કરવી છે, ભૂલો કરવી છે અને શીખવું છે, ભૂલો કરવી છે અને શીખવું છે. એ પત્રકારો તો એવું નથી કે એના માટે આપણે અમેરિકા જવું પડે ને લંડન ભણવા જવું પડે, ના જરાય નહીં. ગુજરાતના ગામડે ગામડે મારે માનદ ફોટોગ્રાફરની નિમણૂંક આપી દેવી છે. સ્ટોરી બનાવો, સ્ટ્રીટ ન્યૂઝનો લાઈવ વિથ લોગો ફ્રી આપું છું. ઓળખપત્ર જોતો હોય તો જાહેરાત ચાર્જ ભરવો પડશે, 1200 રૂપિયા, આનાથી સસ્તું હવે કોઈ સંજોગોમાં પોસાય એમ નથી. હા, ભૂલો ચલાવી લઈશ, કામ ન આવડે તો શીખવાડીશ, કામ શીખો અને પછી તમને કમિશન તો આપીએ છીએ ને, 40% કમિશન આપીએ છીએ. 40% અમારી કંપનીના, 40% તમારા, 20% ખર્ચો. આનાથી વધુ સારી કઈ રીતે કંપની ચલાવીએ તમે મને સલાહ આપો. બધા બધા કોમેન્ટ્સમાં લખજો કે કેવી રીતે કંપની ચલાવી. દિલીપભાઈ પાછા કંઈક કોમેન્ટ કરે છે, ઉભા રહ્યો ચશ્મા પહેરું. વાહ, બહુ બહુ સારી વાત કરી. એ દરેક મહિનાના 100 રૂપિયાથી વધારે તો પેટ્રોલનો ભાવ છે, તો તમે દર મહિને 100 રૂપિયા કામ શીખવા માટે ન કાઢી શકો. તો સ્ટ્રીટ ન્યૂઝમાં આવો, ભૂલો કરતા કરતા શીખો અને માનદ ફોટોગ્રાફર બનો. બધાને મારું ઓપન આમંત્રણ છે. તમામ પ્રકારના કાયદા કાનૂનથી ચાલતી કંપની છે. ક્યારે પણ કાગળો જોવા હોય તો જોઈ લેજો. RNI નંબર છે, કોઈ હરીફ પૂછે કે કોઈ પણ અધિકારી પૂછે તો કહેવાનું RNI નંબર છે, હા છે. MSME નંબર છે, હા છે. પાન કાર્ડ છે, છે. ટેક્સ ભરીએ છીએ, હા ભરીએ છીએ. GST છે, હા છે. આપણા મહેતાજી આપણા ગ્રુપમાં છે જ, એની માહિતી જોતી હશે તો એડવોકેટ ગૌતમભાઈ દવે આપશે. ઉપરાંત એડવોકેટ અરવિંદભાઈ સરવૈયા 24 કલાક 94-275-63-9-63 માં જવાબ આપશે. બીજા બધા મિત્રો પોતાના નંબર શેર કરજો. મારો નંબર 99-241-90-909 છે. એકબીજાની મદદથી ભૂલો કરતા કરતા શીખવાનું, એનું નામ માનદ પત્રકારત્વ. તો આજે જ જોડાવો મારી સાથે, સ્ટ્રીટ ન્યૂઝમાં જોડાવો, માનદ ફોટોગ્રાફર બનો. ગુજરાતના ગામડે ગામડે કામ ચાલુ જ છે. આજની તારીખે અત્યારે 1 વર્ષ વધારી દઈશ તો સંભળાવશો, 9 વર્ષની જર્નીમાં 6000થી વધુ લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને હજુ રોજના 2 લોકો આમાં જોડાય છે, કામ કરે છે. અને બીજી વાત કે જોડાઈ ગયા પછી તમને સારી નોકરી મળે તો અનુભવનો દાખલો પણ હું આપીશ. જોડાઈ ગયા પછી રાજીનામું તમે અમને આપો અને અમે તમને પ્રેમથી વિદાય પણ આપી અને માથે પેંડા ખવડાવીને તમારી પ્રગતિની શુભકામનાઓ આપી એવી આ કંપની છે. અમે તો ઈચ્છીએ જ છીએ કે તમે અમારી સાથે સાવ કોરી પાટી થઈને આવો, જુનિયર બનીને આવો, સિનિયર તરીકે કઈ બહાર જાઓ, બીજા ન્યૂઝપેપરમાં કામ કરો, બીજી ચેનલમાં કામ કરો, બીજા બિઝનેસમાં સફળ થાઓ. આનાથી વધુ સારું શું શીખવા મળે? તો મિત્રો, હવે આ ચર્ચાને વિરામ આપું છું. સ્ટ્રીટ ન્યૂઝ સાથે જોડાઈ જાઓ. મારા વોટ્સએપ નંબર 99-241-90-909. વંદે માતરમ, જય હિન્દ, જય ભારત. આવજો, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. અને દિવાળીના તહેવારોની આગોતરા શુભેચ્છાઓ પાઠવું છું. દિવાળીમાં બધા પોતાનું પોતાના પરિવારનું ધ્યાન રાખજો. વંદે માતરમ.